નામ સંકિર્તન યસાપ પ્રણાશન પ્રણામ દુઃખશમ નમ નમા હરી પરમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવપીઠાધિપતિ પરમપૂજ્યપાદર્મધુરંધર મહોત્સવના प्रेरक आयोजक परम पूज्य सदगुरुवरिय स्वामी श्री नित्येश्वरदास स्वामी मोहन प्रसाद स्वामी हरिवल्लभ स्वामी नौतम स्वामी स्वामी देवनंदन कोठारी स्वामी सब आदरणीय सदगुरु सतो महोत्सव दरेक विभागना નાના મોટા સૌ યજમાનો સૌ હરિભક્તો સૌને જય સ્વામી નારાયણ નવ દિવસ સુધી વ્યાસપીઠ ઉપરથી ઘણું બધું કહેવાયું ધામધામના સંતો પણ પધાર્યા એમના શ્રીમુખ થકી પણ ઘણા આશીર્વાદો મળ્યા છેલ્લા દિવસે સમાપનના દિવસે બસ સ્ટાર્ટિંગમાં કીર્તન ગવાતું હતું ને ઘરે જવું ગમતું નથી સરદાર સૌથી મોટી તો વાત સરદારવાળાને નહીં ગમે આટલો બધો માનો મહેરામણ સરદારે પહેલી વખત જોયો હશે સરદાર ગામના સજ્જનો હરિભક્તો સૌથી પહેલાં તો એને નહીં ગમે આ મહામહોત્સવના દર્શન જે જે ભક્તોએ કર્યા સૌ ભાગ્યશાળી છે મહોત્સવનું કાર્યબિંદુ નિજ મંદિરમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ છે ભગવાનના પાંચ સ્વરૂપો શાસ્ત્રોમાં માનવામાં આવ્યા છે પર સ્વરૂપ વ્યૂહ સ્વરૂપ વિભવ સ્વરૂપ અંતર્યામી સ્વરૂપ અને પાંચમું અર્ચા સ્વરૂપ ટૂંકમાં કહું છું ચાર સ્વરૂપોનું સુખ આપણને અત્યારે મનુષ્ય શરીરે નથી એક અર્ચા સ્વરૂપ મંદિરમાં બિરાજમાન જે ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ કરી છે એ જ અત્યારે આપણને તમામ પ્રકારના સુખો આપનારું એ સ્વરૂપ છે કેવું સુંદર દિવ્ય રમણીય રૂપાળું ભગવાન શ્રીહરિનું સ્વરૂપ સરદાર મંદિરમાં બિરાજમાન થયું છે હજારો લાખો મોક્ષોના કલ્યાણ કરનારું આ સ્વરૂપ છે સ્વામી હમણાં વાત કરી એમ આ સ્વરૂપના દિવસમાં એક વખત તો અવશ્ય દર્શન કરવા સરદારવાસીઓએ મહોત્સવમાં પધારનારા બહાર ગામથી આવેલા બધા હરિભક્તો તો હમણાં મંડપ વિખાય એટલે બધા જતા રહેવાના આ સ્વરૂપ એટલું દિવ્ય સ્વરૂપ છે અનંત સુખને આપનારું છે કેવો મહા મહોત્સવ ઉજવાણો કહેવાનું મન થાય કે અમને પણ નવ દિવસ સુધી એવું સુખ આવ્યું ને સ્વામી વાત કરોમાં અને એથી ઉત્તમ દયા હતી કાંઈ બધાના મોબાઈલ જામ હતા એટલે વાળા ભલે માથાકૂટ કર્યા કરે અમને મોટું બાનું હતું કે ભાઈ સિગ્નલ પકડાય ને કરીએ હું અમે કાંઈ તમારા માટે કંઈ ટાવર ઉપર તો ચડાતું નથી ટાવર જામ હતા મોબાઈલ જામ હતા નેટવર્ક જામ હતા એટલે આ સમય બહુ સુખેથી મનાણો બધાને માટે અહીંયા જે માણવા જ આવ્યા છે ને એના માટે અને આમ જુઓ ને તો બધાના નેટવર્ક આમ થાય જામ થઈ ગયા ભલ ભલાના આ મહોત્સવના દર્શન કર્યા રામાયણમાં મારી જ અને સુભાઓએ પ્રત્યક્ષ વિઘ્ન નાખવાના પ્રયત્નો કર્યા ભગવાન રામચંદ્રજી મહારાજનું રક્ષણ કર્યું એમ અત્યારના સમયમાંય પણ વોટ્સએપ ને ફેસબુકના માધ્યમથી આ હવનમાં હાટકાર નાખવાના પ્રયત્ન તો ખૂબ થયા પણ મહોત્સવની આંધી એવી આવીને બધા હવામાં બધા ઉડી ગયા સાહેબ કોઈને કાંઈ કાર્ય આમાં ચાલી નહીં સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે અહીંયા બિરાજમાન છે લાલ પાઘવાળા આચાર્ય મહારાષ્ટ્રી અહીંયા બિરાજમાન છે પરમ પૂજ્યપા નિત્ય સ્વરૂપ સ્વામી અને આટલા સંતો અહીંયા બિરાજમાન હોય આખો વડતાલ ગાદી આખો સંપ્રદાય અહીંયા છે આ હવામાં ભલભલા ઉડી જાય સાહેબ આ મહોત્સવમાં તો દિવ્યતા જ જોવાની પહેલે દિવસે કોઈક સ્વામી બોલ્યા હતા ને ઓ હો 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 સિવાય બીજી કોઈ વાત નથી એવો સુંદર માહોલ સરદારને આંગણે થયો છે બીજી વાત છસો ને કેટલી સભાઓ થઈ છસ્સો ને એકવીસ ઘર સભાઓ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કરી આપણે છસો ને એકવીસ સભાઓ તો એટેન્ડ કરી નથી પણ છસ્સો ને એકવીસ સભાઓ સંપ્રદાયના જે જે સ્થાનોમાં થઈ સ્થાનોમાં થઈ મહામંદિરોમાં થઈ મંદિરોમાં થઈ એ બધાએ તીર્થ સ્વરૂપ સંતો અહીંયા હાજરા હાજુર હતા એ ઘર સભાઓ જેણે માણી છે એ બધા હરિભક્તો પણ અહીંયા હાજરાજુર હતા આ મહોત્સવનો જેણે લાભ લીધો એને છસો ને એકવીસ ઘર સભાઓનો અહીંયા બેઠા બેઠા લાભ મળ્યો છે છસો ને એકવીસનું ફળ નવ દિવસ એટલે અમે છસો ને એકવીસ ઘર સભાઓ એટેન્ડ કરી છે જ્ઞાનસાગર સામે અમારી હાજરી અમે પૂરી લેજો મારી સત્સંગ મહાસભાના પ્રમુખ નવતમ સ્વામીની વડતાલના ચેરમેન સ્વામીની અમારા જૂનાગઢના વડીલ દેવનંદન સ્વામીની અને સંત સ્વામીની ખાસ આ સંપ્રદાયનો મહોત્સવ એ ભાવથી ઉજવાનો છે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીની એટલી ઉદારતા એટલું પોઝિટિવપણું આટલા નજીક અમે આવ્યા આટલા નજીક રહ્યા ત્યારે મહારાજે કીધું ને કે તમે સામીપ્યપણામાં નજીકમાં રહો ત્યારે એકબીજાનો સ્વભાવ પ્રકૃતિ કળ્યામાં આવે એમ જ્યારે આટલા નજીક રહ્યા ગઢડાના સંતો વડતાલના સંતો જુનાગઢના સંતો સંપ્રદાયભરના સંતો જ્યારે અહીંયા રહ્યા અમે આત્મીયતાથી ખૂબ આ મંડળની નજીક આવ્યા છીએ અને આ મંડળ અમારું છે એવું પ્રતીતિ થાય છે હું કહીશ કે અમના દરેક સંતો એવા ગુણિયલ હોશિયાર પ્રેમાળ બાલમુકુંદ સ્વામી હોય પતિત પાવન સ્વામી હોય પણ ઘણું આ નજીક આવ્યા પછી અમે સાથે કામ કરવાનો અવસર મળ્યો મને યાદ છે આઠથી દસ વખત હું બાલમુકુંદ સ્વામી જોડે ગાંધીનગર ગયો પણ એનામાં જે વિવેક જોયો કાર્ય કરવાની જે ક્ષમતા જોઈ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આ સંતો દ્વારા આવીને આવી સેવાઓ સત્સંગમાં કરાવતા રહે એકસો ને પચીસ સંતો છે ને પાંચસો ને પચીસનું મંડળ થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના સવા સવાસો ઉપરાંત મંદિરો બનાવ્યા અમારા ગઢડા દેશમાં ભાવનગરનું મહામંદિર ચાલે છે સવાસો કરોડના ખર્ચે મહુવાનું મંદિર ચાલે છે સિદ્ધાર્થ ગોપીનાથજી મહારાજના તાબાના મંદિરો છે આ મહામંદિરોના નિર્માતા પરમ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીને લાખ લાખ વંદન અભિનંદન આપું છું ગઢપુર ટેમ્પલ બોર્ડવતી अमरा जूनागढ़ वडिल देवनंदन स्वामी वे सौ सतो वती फरी फरी पूज्य स्वामी श्री चरणों में उत्सव ने धन्यता अनुभवी विरमोचु अस्तु जय स्वामी अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए